નમસ્કાર ચૂંટણીની રસધાર કાર્યક્રમ સાથે હું છું શિવાની દર્શક મિત્રો આ લોકપ્રિય કાર્યક્રમમાં આજે એક એવી રાજકીય વિભૂતિ વિશે વાત કરવી છે જેને પરિચયની કોઈ જરૂર નથી સરદાર પુત્રી મણિબેન પટેલ વિશે આજે વાત કરવી છે ગુજરાતના વરિષ્ઠ રાજકીય વિશ્લેષક અને ચિંતક દેવેન્દ્રભાઈ પટેલ પાસેથી મણિબેન પટેલની આજે રસપ્રદ વાતો સાંભળવી છે દર્શક મિત્રો મણિબેન પટેલ વિશે વાત કરવી હોય ત્યારે સરદાર વિશે વાત અચૂક કરવી પડે કારણ કે ત્યાંથી જ મણિબેન પટેલના વ્યક્તિત્વ દર્શનની શરૂઆત થાય છે હવે મણિબેન પટેલની વાત મણિબેન પટેલ એટલે સરદાર સાહેબના પુત્ર સરદાર સાહેબ આ દેશના લોખંડી પુરુષ સ્વાતંત્ર્ય સેનાની ગાંધીજીના જમણા હાથ જેવા આઝાદી પછી સરદાર સાહેબ દેશના નાયબ વડાપ્રધાન બન્યા અને ગૃહમંત્રી એમના સંતાનો પૈકી એક હતા મણિબેન કુમારી મણિબેન સરદાર સાહેબના પત્નીનું અવસાન થયું અને સરદાર સાહેબ તો પબ્લિક લાઈફમાં હતા એમની પોતાની સરભરા કરી બાકી એમને સાચવવા માટે એમની પાસે કોઈ એવી કોઈ બીજી વ્યક્તિ હતો કોઈ એવું એવી કોઈ જાત મોટી જાતમ જોડ હતી નહીં મોટા મોટા અધિકારીઓ નથી એ પણ નહોતી એમણે પોતાના જીવનનું તમામ વસ્તુઓ એ આ દેશને સમર્પિત કરી દીધી મણિબેન એમના પુત્રી હતા એમણે અને મણિબેન એ જમાનામાં આથી 100 વર્ષ પહેલા એ જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં એટલે મણિબેન હંમેશા સફેદ વસ્ત્રો પહેરતા અને એ જમાનામાં એ મણિબેન સાયકલ ફેરવતા એટલે કોઈ રખે ને એમ માને કે મણિબેન એ જમાનામાં ઝુંડવાણી હતા કે આઉટ ઓફ ડેટ હતા કે કંઈ વિચારોથી પાછળ હતા પરંતુ જ્યારે મણિબેનને એમ લાગ્યું કે મારા પિતાને એક એવી વ્યક્તિની જરૂર છે કે જે તેમને ખૂબ જ સાચવે તેમને સરભરા કરે તેમની કાળજી લે તેમની તકલીફોમાં મદદ કરે તેમના અંગત મધ્યસ્થ તરીકે કામ કરે એટલે મણિબેને પોતાના પિતાની સેવા માટે એમણે એને જિંદગીભર એમણે લગ્ન નહીં કર્યું પોતાના પિતા માટે સમર્પિત પુત્રી એક દીકરી આજે મુંબઈમાં ઘણા વખત પહેલાં જ્યારે ગુજરાતી કોઈ મહિલા જાય ત્યારે અત્યારે તો નથી પણ 50 વર્ષ પહેલાં તો ગુજરાતી કોઈ યુવતી પસાર થાય તો લોકો મણિબેન કરીને એક કહીને મજાક કરતા હતા પણ એ જમાનો હવે પૂરો થઈ ગયો છે પણ એ મજાક કરનારાઓને ખબર નથી કે મણિબેન કેટલું ઊંચું કદાવર વ્યક્તિત્વ હતું અને એક ગુજરાતી મહિલા એક ગુજરાતી દીકરી એ પિતા માટે કેટલું સમર્પણ અને કેટલી નિષ્ઠાથી એની સેવા કરી એ કહેવું મુશ્કેલ છે મણિબેન એ જિંદગીભર રંગીન વસ્ત્ર નહીં પહેર્યું એ હંમેશા સફેદ વસ્ત્રોમાં જ બહાર આવતા અને સફેદ વસ્ત્રોમાં જ રહ્યા સરદાર સાહેબની તમામ બાબતોનો ખ્યાલ એ રાખતા સરદાર સાહેબ નાયબ વડાપ્રધાન બન્યા અને ગૃહમંત્રી બન્યા ત્યાર પછી દિલ્હીમાં તેમને એક મોટો બંગલો ફાળવવામાં આવ્યો મંત્રીઓને ફાળવવામાં આવ્યો એ રીતે સરદાર સાહેબ અને એમના દીકરી મણિબેન થોડાક મકરો અને આમ બધા હતા બહાર મોટો બગીચો પુષ્કળ લાઈટો થાય રાત્રે એટલે જેવા એ બંગલામાં પ્રવેશ્યા એટલે મણિબેને સૌથી પહેલા મુખ્ય માણસને બોલાવીને પૂછ્યું કે ભાઈ આ બંગલામાં કેટલા રૂમ છે તો કે આટલા 8-10-12 રૂમ છે તો કે છે મારે 2 જ રૂમની જરૂર છે બાકીના રૂમને તાળા મારી દે તો પેલી વ્યક્તિએ પૂછ્યું કે ભાઈ બેન આ તો નાયબ વડાપ્રધાનનું ઘર છે અને ગૃહમંત્રીનું ઘર છે એટલે આ બધા રૂમ તો કોઈ આવે ને જુઓ મણિબેને કહ્યું કે આ બંગલામાં જે ઘરમાં રહેવાનું છે એ ઘરની સાફસફાઈ મારે જાતે કરવાની છે કચરા પોતા મારે જાતે કરવાના છે અને હું રોજ 12 રૂમ સાફ કરવા માંગતી નથી અમારી વપરાશ માટે જે 2 જ રૂમ જોઈએ છે 2 જ રૂમ ખુલ્લા રાખો બાકીના બધાને તાળું મારી દો કારણ કે બધી સાફસફાઈ હું જાતે કરીશ નાયબ વડાપ્રધાનના દીકરી ગૃહમંત્રીના દેશના ગૃહમંત્રીના દીકરી એ માત્ર 2 જ રૂમ ખુલ્લા રાખે પછી સાંજનો સમય થયો તો બંગલામાં બગીચો હતો પુષ્કળ બહાર લાઇટો રાત્રે ચાલતી હતી એટલે મણિબેને પેલા સિક્યોરિટી ગાર્ડને બોલાવીને પૂછ્યું કે આ રાત્રે આટલી બધી લાઇટોની શું જરૂર છે
એને કીધું કે બેન રાત્રે લાઇટોની એટલા માટે જરૂર છે કે દિલ્હીના લોકો જયારે ફરતા ફરતા આવે અને જુએ કે આ નાયબ વડાપ્રધાનનો બંગલો છે, તો એ બગીચો અને આ બંગલો સરસ દેખાવો જોઈએ. મને બને કીધું લાઇટો બંધ કરી દો, જેને આ બગીચો જોવો હોય એ સવારે દિવસે આવે, મારે આ રાત્રે લાઇટો બાળીને વીજળીનો ખર્ચો બચાવવો છે, નથી અમારા કરવું. એમણે બંગલાની બહારના ગાર્ડનની બધી લાઇટો રાત્રે બંધ કરી દેવડાવી. નાયબ વડાપ્રધાનના બંગલાના કમ્પાઉન્ડની બહારની લાઇટોની વાત છે. આ સરદાર સાહેબે પોતાના પુત્રને એક વાત એવું કહેલું જ્યારે દિલ્હી મળવા આવ્યા કે તમે દિલ્હી આવો ત્યારે મારા નામનો કોઈ ઉપયોગ કરતા નહીં અને કોઈ પણ એવું કામ લઈને ના આવતા જેના કારણે તમને કે મને બદનામી મળે. એટલે એવું કંઈ કામ લઈને આવવું તો તમે દિલ્હીથી દૂર રહેજો, આવું સરદાર સાહેબે પોતાના પુત્રને કહ્યું. પછી સરદાર સાહેબ તો અવસાન થયું મુંબઈમાં. અનફોર્ચ્યુનેટલી સરદાર સાહેબને જે બીજા અનેક લોકો બીજા અનેક મહાનુભાવોના જ્યારે જ્યારે અવસાન થાય છે ત્યારે એમની સમાધિ બને છે, તેમને એક એમના માટે વિશિષ્ટ સ્મશાન ઘાટ હોય છે. સરદાર સાહેબને મુંબઈના એક સામાન્ય સ્મશાન ગૃહમાં એમનો અંતિમ ક્રિયા કરવામાં આવ્યો. ઓફકોર્સ જવાહરલાલ નહેરુને બધા એમાં હાજર પણ રહ્યા હતા, એ વખતના રાષ્ટ્રપતિ પણ હાજર રહ્યા હતા. પણ સરદાર સાહેબ સામાન્ય માણસ તરીકે જન્મ્યા, સામાન્ય માણસ તરીકે મૃત્યુ પામ્યા, તો કાર્યોથી એટલા બધા માન થયા કે જેમને આજે પણ આપણે યાદ કરીએ છીએ કે આજે સરદાર સાહેબ હોત. તો હવે મણિબહેનની વાત, સરદાર સાહેબનું તો અવસાન થઈ ગયું. એક પ્રામાણિક અને સ્વાભિમાની પિતાના પુત્રીમાં આ પ્રકારના ગુણ હોય એ સ્વાભાવિક છે, પણ કઈ રીતે તેઓ રાજકીય જીવનમાં આવ્યા, કઈ રીતે જાહેર જીવનની શરૂઆત થઈ અને કઈ રીતે અમદાવાદથી તેમના એક નેતા તરીકેના ગુણો વિકસિત થયા તે પણ જાણવું ખૂબ જ રસપ્રદ છે. સરદાર સાહેબના અવસાન પછી એ કોંગ્રેસમાં તો રહ્યા જ, પણ એમની જે નિકટતા હતી એ જે લોકો રેટિયો કાંતા હોય, જે લોકો ચરખો કાંતા હોય, જે લોકો સાદગીથી જીવન જીવતા હોય એવા એ નેતાઓ સાથે એમનો ઘરોબો રહ્યો. કારણ કે સરદાર સાહેબ કોઈ દિવસ એમને ટિકિટ આપી નહીં, સરદાર સાહેબે તો એમને કોઈ દિવસ રાજનીતિમાં લઈ જવાનો વિચાર ન કર્યો, સરદાર સાહેબે તો કોઈ દિવસ એમને મંત્રી બનાવવાનો વિચાર નહીં કર્યો. કારણ કે સરદાર સાહેબ વારસાગત રાજનીતિમાં માનતા નહોતા. એ વાતને વર્ષો વધી ગયા. પછી મણિબેન અમદાવાદમાં આવે અને અમદાવાદમાં અહીં પ્રીતમનગરના ઢાળ પાસે એક નાનકડા બે ત્રણ રૂમના સાદા મકાનમાં, જ્યાં પંખો, એક નાનકડો બાથરૂમ અને કોઈ એરકન્ડિશન વ્યવસ્થા જ નહોતી, એને એકલા રહે. એ વખતે અમદાવાદમાં સરદાર ભવન, સરદાર કોંગ્રેસ હાઉસ તેને જેને જૂનું કોંગ્રેસ ભવન જેને આપણે ભદ્રમાં આવેલું સરદાર સ્મૃતિ ભવન તરીકે આજે ઓળખીએ છીએ, એ વખતે કોંગ્રેસની કચેરી. અને પછી જ્યારે કોંગ્રેસના ભાગલા થયા ત્યારે પછી એ સંસ્થા કોંગ્રેસની કચેરી બની ગઈ. પણ મણિબેન રોજ ઓટો રિક્ષામાં બેસીને કોંગ્રેસ ભવન આવે, બે કલાક હાજરી આપે, ત્રણ કલાક હાજરી આપે અને હાજરી આપીને રિક્ષામાં બેસીને જાય. સરદાર સાહેબના પુત્રી, આ દેશના નાયબ વડાપ્રધાનના દીકરી 70 વર્ષની ઉંમરે રિક્ષામાં આવે અને રિક્ષામાં પાછા પોતાના ઘેર જાય. એ જમાનામાં જે મકાનો હતા પોલિટિકલ પાર્ટીઓના એ કોર્પોરેટ હાઉસ જેવા નહોતા. કોંગ્રેસ ભવનમાં નીચે ગાદી તક્યા બધા બેસવાની એક સુવિધા હતી. મણિબેન એક પોતાની એક આગવી સિસ્ટમથી ટળાયેલા હતા, ગાંધીજીની સિસ્ટમથી. ગાંધીજીએ કદી પણ સ્વતંત્રની લડત ખુરશી ટેબલનો ઉપયોગ ઓછામાં ઓછો કર્યો, એ પણ નીચે ગાદી પર જ બેસવાનું પસંદ કરતા, નીચે બેસવાનું કરતા, બેસવાનું કરતા નાનકડું પેલું ઢાળિયા જેવું મેજ જેવું રાખે એની પર બેસીને લખતા. મણિબેન એ કલ્ચરમાંથી આવતા હતા, સરદાર સાહેબના કલ્ચરમાંથી આવતા હતા. એટલે જ્યારે પક્ષના પ્રમુખની ઓફિસમાં કોઈ કોંગ્રેસના આગેવાનો જાય કે પક્ષના આગેવાનો જાય કે પત્રકારો જાય, તો કોઈ પણ વ્યક્તિ જો ચંપલ કે જૂતા પહેરીને જો અંદર જાય તો મણિબેન ગમે તેવો મોટો નેતા હોય એને ઊભા થાવ, બહાર કાઢી આવો ચંપલ, બહાર કાઢી આવો બૂટ. પત્રકારોને પણ પોતાના શૂઝ અને ચંપલ બહાર કાઢીને અંદર જવા માટે એ ફરજ પાડતા, મોટા મોટા નેતાઓને પણ ફરજ પાડતા. કારણ કે મણિબેન કોઈથી ડરતા નહોતા. આ વાત પૂછી, મણિબેન તો કદી ઇલેક્શન લડ્યા નહોતા. એક તબક્કો એવો આવ્યો કે જ્યારે કોંગ્રેસનું વિભાજન થયું, એક સંસ્થા કોંગ્રેસ બની, એક ઇન્દિરા ગાંધીના નેતૃત્વવાળી કોંગ્રેસ બની.
પછી મોરારજી ના નેતૃત્વ નીચે એક પોલિટિકલ પાર્ટી રહી, ઇન્દિરા ગાંધીના નેતૃત્વ નીચે બીજી પોલિટિકલ પાર્ટી આવી, અને પછી અનેક લોકોના બીજા પછી ઇલેક્શનમાં બંને વચ્ચે મોટી સ્પ્લિટ થઈ અને મોરારજીભાઈ એ વડાપ્રધાન બન્યા. મણિબેન હજુ પણ કોંગ્રેસ ભવન આવતા હતા. એ દરમિયાન સાબરકાંઠામાં એક સાંસદનું અવસાન થયું. એ સાંસદનું અવસાન થયું એટલે ત્યાં પેટા ચૂંટણી આવી. પેટા ચૂંટણી આવી એ વખતે મોરારજીભાઈ વડાપ્રધાન, બાબુભાઈ જસભી એ ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને દિનેશ શાહ એ પક્ષના મહામંત્રી હતા, મોટાભાગે જનતા દળ. ગુજરાતમાં બાબુભાઈ જસભાઈ પટેલની સરકાર હતી. કોંગ્રેસનું વિભાજન થયું અને આ રાજકીય વિપરીતતાની વચ્ચે સાબરકાંઠામાં પેટા ચૂંટણીનો માહોલ હતો. આ સમયનો એક રસપ્રદ કિસ્સો છે જેના દેવેન્દ્રભાઈ પટેલ પણ ખુદ સાક્ષી છે. તે કિસ્સા વિશે પણ જાણીએ. એ વખતે અમે લોકો પાંચ સાત છ સાત પત્રકારો રોજ સાંજે 5 વાગે કોંગ્રેસ ભવન પર જઈએ અને એનું બ્રીફિંગ કરવામાં આવે કે ભાઈ આજે પોલિટિકલ એમની એક્ટિવિટી શું છે, કાલે શું કરવાના છે, પછી શું કરવાના છે, એનું અમને બ્રીફિંગ કરે. સાબરકાંઠા માટે ઉમેદવારોની પ્રક્રિયા, પસંદગીની પ્રક્રિયા ચાલતી હતી. 5:30 વાગે કોંગ્રેસ ભવનના પગથિયા હું ચડતો હતો ત્યારે એ વખતે મદનભાઈ પટેલ એ બહુ સારા આગેવાન હતા, સહકારી આગેવાન હતા અને એમને પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં પણ આવેલા હતા. એકદમ સજ્જન વ્યક્તિ હતા. એ પગથિયા ઉતરતા હતા અને મને સામે મળ્યા એટલે મેં પૂછ્યું, મગનભાઈ કેમ છો? હું મારી ઉંમર તો બહુ ઓછી હતી, 26, 27 કે 28 વર્ષની હતી અને મગનભાઈ તો 50-55ના હતા. મગનભાઈ મને કીધું કે દેવેન્દ્ર તમે ઉપર જાઓ, તમને બહુ સારા સમાચાર મળશે. એટલે મેં પૂછ્યું કે સારા સમાચાર શું? તો કહે છે કે સાબરકાંઠાની બેઠક પર મને ટિકિટ મળે છે, અને તમને આમાં થોડી વાર પછી 5-10 મિનિટમાં એની જાહેરાત થવાની છે, તમને ઉપર દિનેશભાઈની જાહેરાત કરશે. ઉપર જતો ત્યારે બીજા કોઈ પત્રકારો આવ્યા નહોતા, પણ મને વિચાર આવ્યો કે મગનભાઈ સાબરકાંઠામાં ચૂંટણી જીતી શકશે કેમ, એટલે હું સૌથી પહેલાં પક્ષના મહામંત્રી દિનેશભાઈ શાહ પાસે ગયો. હું સાબરકાંઠાનો વતની, એટલે હું સાબરકાંઠાની રાજનીતિ અને એના સમીકરણોને સમજતો હતો. એટલે મેં દિનેશભાઈને પૂછ્યું, મેં કહ્યું દિનેશભાઈ તમે ઉમેદવાર તરીકે મગનભાઈને પસંદ કર્યા બરાબર છે? હા, બસ આપણે જાહેરાત કરીએ બધા આવે એટલે. એટલે મેં કહ્યું કે મને, હું મગનભાઈ પ્રત્યે અત્યંત માન ધરાવું છું, ઇઝ અ નાઇસ પર્સન, પણ મગનભાઈનું કાર્યક્ષેત્ર સાબરકાંઠા નથી, તેઓ અમદાવાદમાં રહે છે, સાબરકાંઠાના તેઓ વતની નથી અને સાબરકાંઠાની પ્રજા એમને ઝાઝું ઓળખતી નથી. ગુજરાતના ઘણા બધા લોકો ઓળખે છે, ઇઝ અ નાઇસેસ્ટ પર્સન, પણ જો તમારે ચૂંટણી જીતવી હોય તો મગનભાઈના બદલે તમારે ઉમેદવાર કંઈક માટે વિચારો. તો મને કહે છે કોણ ચાલે? તો એ વખત થયેલું એવું કે દિલ્હીમાં સરદાર સાહેબની કોઈ પ્રતિમા મૂકવા માટેનો વિવાદ થયેલો અને અખબારોમાં વિવાદ ચાલતો હતો. એટલે મેં કહ્યું કે સાબરકાંઠામાં મણિબેનને ટિકિટ આપો. એટલે એક મિનિટ માટે કોઈ સરપ્રાઈઝ થઈ ગયા કે મગન મણિબેનને ટિકિટ કેમ? તો મેં કહ્યું આ વિવાદ ચાલે છે અને મણિબેન એક એવું વ્યક્તિત્વ છે કે હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ચાલશે, સરદાર સાહેબના દીકરી છે, એમની સામે ઊભું કોણ રહેશે? આ આઈડિયા એમને કોણ જાણે કેમ પણ ગમ્યો. પણ એમને મત જોડે વાત કરી કે મણિબેન આ સુધી ચૂંટણી લડ્યા નથી. તો મેં કહ્યું એ તો હવે તમારો પ્રશ્ન છે, તમને તો હું તો સાબરકાંઠાના વ્યક્તિ તરીકે એક પોલિટિકલ એનાલિસિસ તરીકે હું તમને કહું છું કે જો તમારે આ કરવું હોય તો તમે આ પ્રયોગ કરો. કોણ જાણે કેમ પણ મારી વાત દિનેશભાઈને ઘરે ઉતરીને દિનેશભાઈએ પછી એ એનાઉન્સમેન્ટ કરવાનું રોકી દઉં. એમણે રાતના સમયે 8 વાગે બાબુભાઈ જસભાઈને ફોન કર્યો. બાબુભાઈ જસભાઈ મુખ્યમંત્રી હતા પણ એ નડિયાદ ગયેલા હતા અને જમવા બેઠેલા હતા. એમણે લેન્ડલાઇન પર ફોન કર્યો અને બાબુભાઈને કહ્યું કે આપણે સાબરકાંઠાને એનાઉન્સમેન્ટ આજે કરી નથી પેટા ચૂંટણી માટે, તો આપણે મણિબેન ન મૂકીએ તો? ભાઈને પણ સરપ્રાઈઝ થયું કે ઠીક છે, પણ કોઈ તમને નામ સજેસ્ટ કર્યું? તેમણે કીધું કે દેવેન્દ્ર, મેં તો એક એકેડેમિક દ્રષ્ટિથી એક વાત કરી હતી. બહુ ભાઈ એટલું કીધું કે મણિબેનને પૂછી લો. રાત્રે 9 વાગે, કારણ કે 10 વાગ્યા પછી તો મણિબેન કોઈને મળે નહીં, એ તો 9 વાગે ઊંઘી જાય.
નોવાગે દિનેશ ભાઈ કાર લઈને સીધા મણિબેનના ઘેર ગયા. મણિબેન ખગડા, કેમ રાત્રે તારે મોડા મોડા જઈને મને જગાવવા આવ્યો? ના ના, મણિબેન થોડું કામ હતું. કે બોલો, તમારે ચૂંટણી લડવાની છે. એટલે મણિબેન ચીડાયા. શું સમજો છો તમારા મનમાં? લોકો શું વિચારશે કે આવું મારે મારા અભરખા થયા ચૂંટણી લડવાના? હું લડી શકું છું ચૂંટણી? તો દિનેશ સાહેબ હોશિયાર માણસ, એને બહુ નમ્રતાથી કીધું. પણ બેન, પક્ષ આદેશ આપે તો. મણિબેન મૌન થઈ ગયા. પક્ષના આદેશ, ડિસિપ્લિનની વાત આવી. મણિબેનને કોઈ ઇલેક્શન લડવાનો અભરખો નહોતો. જ્યારે પાર્ટીનો આદેશની વાત આવી એટલે એમણે કીધું, સારું સારું જાઓ મોરારજીભાઈને પૂછી લો. મોરારજીભાઈ વડાપ્રધાન, મોરારજીભાઈ કેસર લડશો? હા, મોરારજીભાઈ કેસર લડીશ, જાઓ. દિનેશ શાહ પાછા પોતાના ઘેર ગયા. રાત્રે એમણે પ્રાઇમ મિનિસ્ટર મોરારજીભાઈને ફોન કર્યો કે સાબરકાંઠામાં આપણે મગનબેનનું નામ વિચારતા હતા, એના બદલે મણિબેન પટેલને મૂકીએ તો? મોરારજીએ પૂછ્યું, કોનો આઈડિયા છે, કેવી રીતે વિચાર્યું તમે? તમે વાત કરી કે આ પ્રકારે અમારે એક ચર્ચા થઈ હતી મીડિયા સાથે, અને એમાંથી કોઈક તરફથી આ સૂચન આવ્યું ખાલી એકેડેમી તરીકે. મોરારજીભાઈને વાત ઘરે ઉતરી ગઈ. એમણે કીધું, સાહેબ મણિબેનનું નામ જાહેર કરતો, મણિબેનને કહી દો કે મોરારજીભાઈએ કીધું છે. મણિબેન મોરારજીભાઈને અત્યંત આદર આપતા. એમના પિતાના ગુજરી ગયા પછી સૌથી વધારે આદર જેવો કોઈ પણ એમના વડીલને વાતુલ્ય આપ્યો હતો એ મોરારજીભાઈને. મોરારજીભાઈનો આદેશ આવ્યા અને એમની સંમતિ આવ્યા પછી મણિબેનને જાણ કરવામાં આવી. મણિબેને હા પાડી. મણિબેનનું નામ એનાઉન્સ થયું એમાં તો અડધું ચૂકી ગઈ પોલિટિકલ પાર્ટી, એવું લોકોને લાગ્યું. ઇલેક્શન થયું, એમની સામે પણ સાબરકાંઠાના એક સજ્જન વ્યક્તિ ઊભા હતા, જેમના કામની પણ બહુ મોટી શ્વાસ હતી. ખૂબ સરસ કામ એમને સાબરકાંઠામાં કર્યા. પણ મણિબેનના નામ સામે ટકવું એ કોઈના માટે એ વધી શક્યો નહોતું. અને સાબરકાંઠાની પેટા ચૂંટણી મણિબેન પટેલ જીતી ગયા. અને એ જીતી ગયા નહીં, એમણે પાર્લામેન્ટમાં જઈને ગુજરાતના ઘણા પ્રશ્નોની પોતાની એની રજૂઆત પણ કરી. પણ મણિબેનની સાદગી, એ જ એમનો સફેદ સાડી, એ પણ ખાદીને હાથમાં એક થેલી, એ જ રિક્ષામાં જવાનું, એ જ રિક્ષામાં આવવાનું, અને એ જ રીતે પાર્લામેન્ટમાં જવાનું, અને પોતાના ઘરમાં પણ એટલી સાદગી. આવા મણિબેન એ પૂરી ટર્મ ત્યાં રહ્યા અને ગુજરાતના પ્રશ્નોની જ્યારે જ્યારે જરૂરત પડે અને જ્યારે ઊભા થાય ત્યારે પોતાની એક કોલોક્યુઅલ સ્ટાઇલમાં એક રજૂઆત કરીને એ બેસી જાય. એક પાર્લામેન્ટેરિયન નહોતા પણ લોકસેવક હતા, લોકસેવકના પુત્રી હતા, અને ગુજરાતની વાતો સરસ રીતે એમણે રજૂ કરી. આ રીતે મણિબેનના જીવનનો પણ એક ઇતિહાસ, જ્યારે આપણે ચૂંટણીની રસધાર વિશે ચર્ચા કરીએ છીએ ત્યારે મણિબેન જે કદી ઇલેક્શન નહોતા ઉભા રહેવા માગતા, એ કેવી રીતે કયા સંજોગો ઉભા રહ્યા, કેવી સંજોગોમાં જીતી ગયા, અને એનો આખા ગુજરાતનો કેવો પ્રભાવ થયો તેની આ એક સ્ટોરી છે. દર્શક મિત્રો, શું આપની આસપાસ આવા કોઈ નેતા કે ધારાસભ્ય છે કે જે તમામ સરકારી સુવિધાઓને સહજતાથી નકારી દે? સફેદ સાડી જેવી સૌમ્યતા અને સાદગી તેમના વ્યક્તિત્વમાં પણ નિખાર લાવે. દર્શક મિત્રો, ચૂંટણીનો માહોલ છે ત્યારે મણિબેન પટેલ જેવા ધારાસભ્યને અચૂક યાદ કરજો, પણ પોતાના મતાધિકારનો ચોક્કસથી ઉપયોગ કરજો. નમસ્કાર.